ભારતમાં કોરોના વાયરસની ગંભીર મહામારી ચાલી રહી છે, જેમાં દિવાળીના તહેવારો બાદ ગુજરાત રાજ્યની સાથે ઉત્તર ગુજરાતમાં કોરોનાનો કહેર વધતા આજરોજ દિયોદર મામલતદાર કચેરી ખાતે અધિક કલેક્ટર એમ બી ઠાકોરના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી, જેમાં આરોગ્ય અધિકારી અને પોલીસ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં સતત વધી રહેલા કોરોના વાયરસના કેસોમાં સાવચેતી માટે જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી હતી અને દિયોદર બજારમાં મામલતદાર દ્વારા માસ્ક ફરજિયાત પહેરવું અને લોકોના ટોળા એકઠા ના કરવા અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા ફ્લેગ માર્ચ યોજી હતી અને લાઉડસ્પીકર દ્વારા લોકોને જરૂરી સૂચના આપવામાં આવી હતી. ને બજારમાં લોકોની ભીડ વધારે થવાને કારણે લોકો સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનો ઉપયોગ ન કરવાના કારણે કોરોના વાયરસના કેસની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઈ ગયો. તે હવે આ બાબતને કંટ્રોલમાં લેવા માટે સરકારશ્રીએ ત્વરિત નિર્ણય લીધા અને અમારા પ્રાયોગના વહીવટદાર સાહેબશ્રી, અધિક કલેક્ટર સાહેબ ઠાકોર સાહેબશ્રી આ બાબતે અહીંયા હાજર થઈ અને આ બાબતે જે તે કાર્યવાહી કરવાની છે એ વિસ્તૃત ચર્ચા અમારી મિટિંગમાં કરવામાં આવી. કન્ટેનમેન્ટ ઝોનનો અમલ કઈ રીતે કરાવવાનો, ધન્વંતરી રથને જે સેવાઓ છે કઈ રીતે કરવી, કન્ટેનમેન્ટ ઝોનની મુલાકાત, એના જે ઉકાળાઓ છે, મોટા મોટા જ્યાં ગામો છે ત્યાં ઉકાળાઓની વ્યવસ્થા, આ બધે શૈક્ષિક સંસ્થાઓને પણ સહયોગ લઈ અને આવી કાર્યવાહી કરવા માટે માનનીય સાહેબશ્રીએ આજે મિટિંગમાં વિસ્તૃત ચર્ચા કરી છે. સર, ગ્રામ્ય વિસ્તારમાં લગ્નની સિઝન ચાલુ થઈ ગઈ છે, કેટલા નિયમોનું પાલન થશે ત્યાં? હા, એમાં સરકારે જે ગાઈડલાઈન નક્કી કરી છે એ મુજબ જ ત્યાં લોકો હાજરી આપી શકશે. એનાથી કોઈ વધારે ના આપી શકે. ત્યાં જે સરકારે નિયમ કર્યો છે તે પ્રમાણે સેનિટાઈઝનો ઉપયોગ કરવો, માસ્કનો ઉપયોગ કરવો અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું, આવી સરકારની ગાઈડલાઈન મુજબ લગ્નવાળાએ પણ પૂરેપૂરો અમલ કરવા રહેશે.